स्टोरी आपणे अगाउना विडियोमां सब्जेक्ट गुजरातीमां आपणे ग्रेड टूमां अगाउना विडियोमां जोयुं हतुं पार्ट बे दादा खोवाया छे। तो आनी अंदर आपणे पहेला तो सौथी पहेला दादा विशेनी वार्ता सांभळी, एना पछी मेळानुं चित्र जोयुं, मेळानुं गीत पण जोयुं અને મેળા વિશે ઘણી ખરી આપણે વાતો પણ કરી, પછી ખાલી જગ્યા જોઈ, ખરા ખોટા જોયા। હવે આપણે આ વાર્તાના આધારે જ આ વિડીયોમાં હવે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। આપણે જે દાદા વિશેની વાર્તા જોઈ હતી ને, તો એના વિશેના એના વાર્તાના આધારિત જ આ વાક્યો છે જે આજે આપણે અહીંયા ભણીશું। તો ચાલો લેટ્સ સ્ટાર્ટ, જોઈએ કે પહેલા આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે જોઈએ। પહેલું વાક્ય છે, મારે પહેલા મોટા ચકડોળમાં બેસવું છે। આ ત્રણ ટપકા આપ્યા છે, એ કેમ છે અને અક્ષરને છૂટો કેમ પાડ્યો છે? તો અહીંયા આપણે બોલી શકીએ છીએ ઘણી વખતે મોટું, ત્યાં તો બહુ મોટું જંગલ હતું, ત્યાં તો ખૂબ મોટો હાથી હતો, આપણે એવું જોઈએ છીએ અને એવું બોલતા હોઈએ છીએ। તો એવો શબ્દ લંબાવવા માટે જે અહીંયા ટપકા મૂક્યા છે તો એનાથી આપણે શબ્દ લંબાવીને બોલી શકીએ છીએ, એટલા માટે અહીંયા ત્રણ ટપકા છે અને શબ્દને અલગ પાડે છે કે મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે। તો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તો આપણે લખીએ, કોણ બોલે છે? તો અહીંયા આપણે ચોરસ દોરીશું કોણ બોલે છે તે લખવા માટે, અને કોને કહે છે કોને કહે છે તો એના માટે બી આપણે ચોરસ દોરીશું, જેને કહે છે એનું નામ અહીંયા લખીશું, અહીંયા બી કોણ બોલે છે એનું નામ લખીશું। તો આ બંને ખાના આપણે પૂરવાના છે વર્તન આધારે। અહીંયા જોયો કે મારે પહેલા મોટા ચકડોળમાં બેસવું છે, કોણ બોલે છે? ચકડોળમાં કોને બેસવું હતું? યજ્ઞને। તો અહીંયા આપણે લખીશું યજ્ઞ, અહીંયા લખીશું યજ્ઞ। કોને કહે છે તો એની સાથે કોણ ગયું હતું? દાદા। તો અહીંયા શું લખીશું? દાદા, દાદાને કહે છે। હવે બીજું વાક્ય આવ્યા, તું અહીં ઊભો રહે હું ટિકિટ લઈને આવ, આવું કોણ બોલે છે અને કોને કહે છે? ચલો અહીંયા પણ આપણે જોઈ લઈએ, કોણ બોલે છે તો એના માટે આપણે ચોરસ દોરવું પડશે, કોને કહે છે તો એના માટે આપણે ચોરસ
આવું ક્યારે કહ્યા હતા પોલીસ અંકલ ક્યારે આવ્યા હતા તો જ્યારે એમના મીણામાં ખોવાઈ ગયો હતો અને એકલો ઉભો અને રડતો હતો ત્યારે તો ત્યાં પોલીસ અંકલ આવીને એવું કહે છે કે તું કોની સાથે આવ્યો છે તો એ વાક્ય આપણે અહીંયા આવી ગયું તો આપણને સમજ પડી જાય કે આવું પોલીસ અંકલ બોલે છે હવે ચાર નંબરનું વાક્ય છે દાદા સાથે આવ્યો છું આવું કોણ બોલે છે અને કોને કહે છે?
યજ્ઞને તો હવે આ તમને વાક્યો સમજમાં આવી ગયા છે અને તમે જાતે લખવાનો ટ્રાય પણ કરશો અને મોઢે યાદ પણ કરી લેશો. હવે આપણે આ તમારે તમારે હોમવર્કમાં તમારી નોટમાં લખવાના છે. થેન્ક યુ.